परम हितकारी जय हो। वंदे श्री पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वंदे प्राग्जिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वंदे यज्ञपुरुषदासचरणं श्रीयो गिराजं तथा वंदे श्री प्रमुखं गुणालयगुरु मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्र जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। अजोड़ गुरु प्रमुख स्वामी महाराज ए विषय पर बात करवानी छे। अजोड़ नो अर्थ एवो थाय के अद्वितीय, एमना जेवा एक ज छे, एमनो जोटो नथी। बधा पोतपोताना गुरु ने अजोड माने छे, बधा पोतपोताना गुरु ने अद्वितीय माने छे, पण आपणने परम पूज्य प्रमुख स्वामी महाराज नी प्राप्ति थई छे ए साचा अर्थनी अंदर अजोड गुरु छे एनी थोड़ीक वातो आजे आपणे सांभळीशुं। पहला तो संप्रदाय नी दृष्टि आपणे विचार करिए, थोड़ोक बुद्धि थी एमना कार्यना आधारे थोड़ोक विचार करिए अने शास्त्रना आधारे आपणे विचार करिए कि आपणे खरेखर अद्वितीय सत्पुरुष अजोड गुरु प्राप्त थया छे। संप्रदायनो विचार करिए तो संवत 1877 सालनो प्रसंग छे। श्रीजी महाराज पंचाणामां बिराजमान हता अने ते वखते त्यां आगळ श्रीजी महाराजे संतोने वात करी के तमे बधा तिलक करीने आवजो, पंचाणानी धूळ हती एनी गोटी बनावीने संतोने आपी, अने बीजे दिवसे कोई संतोए कपाळनी अंदर तिलक करेला नहोता।
શ્રીજી મહારાજે વાત કરી કે આજે તિલક કેમ કર્યા નથી. સંતોએ કહ્યું કે મહારાજ શા વાતે કરીએ. મહારાજે કહ્યું ગઈકાલે તમને ધૂળની ગોટી આપેલી હતી, તો એ તો તિલક કરવા માટે આપેલી હતી. સંતોએ કીધું મહારાજ આપની પ્રસાદી જાણી અમે ખાઈ ગયા, ફરી વખત આપી અને બીજે દિવસે બધા પોતપોતાની રીતે એ તિલક કરીને આવ્યા. તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી કે આ બધા ભેંસ ભડકી જાય એવા તિલક કરેલા છે, લાવો હું તિલક કરું. એમ કરીને ગુડાદિત્યાનંદ સ્વામીના કપાળની અંદર એમને તિલક અને ચાંદલો કર્યા, ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યું અને મધ્યની અંદર કુમકુમનો ચાંદલો કર્યો. અને પછી શ્રીજી મહારાજ જ્યારે સંતોની પંક્તિની અંદર પીરસતા હતા, તો તે વખતે શ્રીજી મહારાજે બધા સંતોને ગુણાદિત્યાનંદ સ્વામીના દર્શન કરાવ્યા. અને મહારાજ કહેતા આ જો અમારું તિલક આ છે. પછી શ્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનું આ વચન, એ વચનમાં આપણને વિશ્વાસ આવે કે શ્રીજી મહારાજ પોતે સાચા બોલા છે. શ્રીજી મહારાજનું આખું જીવન જોઈએ તો જીવન પરથી આપણને ખબર પડે કે મહારાજ સાચા બોલા છે, મહારાજના પરમહંસો પણ સાચા બોલા છે, એ બધા પ્રામાણિક હતા. એટલે શ્રીજી મહારાજનું જીવન, શ્રીજી મહારાજનું કાર્ય જોઈને આપણને પ્રતીતિ થાય કે મહારાજના વચન છે સાચા વચન છે, કે મહારાજ જેવો કોઈ ભગવાન નથી. એટલે અજોડ થયા. ગુણાદિત્યાનંદ સ્વામીને બતાવીને કહ્યું કે આમના જેવા કોઈ સાધુ નથી, એટલે પણ અજોડ થયા. પ્રશ્ન મનમાં એ થાય ગુણાદિત્યાનંદ સ્વામી ધામમાં ગયા પછી શું? ગુણાદિત્યાનંદ સ્વામીને જ કેટલાક હરિભક્તોએ આ પ્રશ્ન પૂછેલો કે સ્વામી અત્યારે તો તમે અમારું ધ્યાન રાખો છો, પણ ભવિષ્યમાં જ્યારે તમે નહીં હો ત્યારે અમારું શું થશે? ત્યારે સ્વામીએ વાત કરી કે તમે મને બીજા માણસ જેવા જાણો છો, તમારા બધાના દેહ તો 10-20 વર્ષમાં પડી જશે ને હું તો ચિરંજીવી છું. અને ગુણાદિત્યાનંદ સ્વામી એવી પણ વાત કરી કે આકાર બદલાશે અને કદાચ ઓળખવા પણ આપણને કઠણ પડે, પણ અન્ય રૂપે કરીને પોતે હંમેશા આ પૃથ્વી ઉપર પ્રગટ રહેવાના છે, એવી વાત ગુણાદિત્યાનંદ સ્વામીએ કરી. અને ત્યાર પછી જે ગુણાતીત પરંપરાની અંદર જે એક ગુરુ પછી બીજા ગુરુ આવે એની ઓળખાણ પણ એક એક ગુરુ કરાવતા ગયા. આપણે અજોડની વાત કરીએ છીએ, આપણને અજોડ ગુરુ પ્રાપ્ત થયા. આ સંપ્રદાયના આધારે આપણે વાત લીધી, થોડીક વાત. એમાં આપણે જો શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ માટે કેવી વાત કરી, એ જે બોલેલા હતા એનો થોડોક ભાવ તમને હું કહું. શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે પોતે અડધી જિંદગી પસાર કરે સત્સંગ માટે, સેવા કરતા હોય, કથાવાર્તા કરતા હોય, ભક્તિ કરતા હોય, ત્યારે જીવનની છેલ્લી અવસ્થામાં માંડ માંડ એને સદગુરુની પદવી પ્રાપ્ત થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજે એવું લખ્યું કે તમને તો નાનપણની અંદર સદગુરુની પદવી પ્રાપ્ત થઈ ગઈ છે. બીજી એમણે એક વાત કરી કે આ સમગ્ર સંપ્રદાયની અંદર, પ્રતિષ્ઠાની અંદર તમારો પ્રથમ નંબર આવે છે અને બધા સંતો હરિભક્તોની ચાહના, બધાની દ્રષ્ટિ તમારા તરફ છે. હવે એ વખતે ઘણા બધા સંતો હતા, ઘણા બધા મોટા હરિભક્તો હતા, પ્રભુક સ્વામી મહારાજ કરતા ઉંમરમાં ઘણા બધા મોટા હતા, પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ તરીકેની વરડી, પ્રમુખ તરીકેની પસંદગી 28 વર્ષના એક યુવાન ઉપર કરી. અને એટલું જ નહીં, પણ આ બધા જે શબ્દો લખ્યા, પહેલા નંબરની વાત, એનો અર્થ એમ કે તે વખતે સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ હતા, યોગી મહારાજ હતા. હવે શાસ્ત્રીજી મહારાજ પણ તમે અજોડ કહો,
योगीजी महाराज पण अजोड को कारण के एक ज हता। तो एवी ज एक उपमा, एवी ज एक वात ए वखते नानकड़ा नारायण स्वरूपदास माटे शास्त्रीजी महाराजे उच्चारी। तमे जो बीजो विचार करो, जे वखते प्रमुख बनाव्या ते वखते पण एमना जे शब्दों होता, जेम रामानंद स्वामीए दिलकंठ वरणीने नानी उमरनी अंदर गादी आपी, एवी रीते हूँ पण आजथी सद्गुरु शास्त्री नारायण स्वरूपदासनी मारा स्थाने प्रमुख तरीकेनी निमणूक करूँ छू। आ शब्दों विचार करे तरह आपने ख्याल आए केवी उपमा आपे छे। संत छे निष्कुळानंद स्वामी के स्वयं हरि छे, संतनी अंदर भगवान सम्यक प्रकार निवास एवं वचनामृत है, एम लखेलू है। एक गुणातीत नो भाव दबावी ने 108 टका भगवान एमारी ने घनी बधी वक्त बोली जता हो, जेवी रीते जे जीव ने जीवो समास करवो घटे एवं तो बोलता हो। तो शास्त्रीजी महाराज जरा उपमा आपे, जेम रामानंद स्वामी दिलकंठ वर्णी ने, એટલે નીલકંઠ વર્ણની ઉપમા પ્રમુખ સ્વામી મહારાજને આપી, શ્રીજી મહારાજની ઉપમા એમની સાથે એમ સાથે તુલના કરે, એમની સાથે સરખાવે છે। ભગવાન કરતાં કોઈ મોટા નથી, શ્રીજી મહારાજ કરતાં કોઈ મોટા નથી, એ અજોડ છે। એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ ભગવાનની કૃપાથી એ અજોડ છે, ગુણાતીત પુરુષ છે, એ ગુણાતીત સંત છે। જ્યારે યોગીજી મહારાજને કહેવાનો વારો આવ્યો, યોગીજી મહારાજે પ્રસંગો બાદ ઘણી બધી વાત કરી, ઘણા બધા પ્રસંગોએ પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાતો કરેલી છે। પણ જ્યારે 48મી જન્મજયંતિ પ્રમુખ સ્વામી મહારાજની ઉજવી મુંબઈની અંદર, યોગીજી મહારાજે પોતે જ એમાં ભળેલા હતા, અને તે વખતે યોગીજી મહારાજ એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની અંદર એક રોમનોય ફરક નથી, એક અણુ માત્ર પણ ફરક નથી। જેવા હું શાસ્ત્રીજી મહારાજને જોઉં છું, એવા જ હું પ્રમુખ સ્વામીને જોઉં છું, એમાં લેશ પણ ફરક નથી। ત્યારે જો એ અજોડ પુરુષ છે, એનો કોઈ જોટો નથી। આપણે સંપ્રદાયની દ્રષ્ટિ જો વિચાર કરીએ તો આ બધા પ્રસંગો એ મેં તમને થોડાક કીધા। બીજો આપણે વિચાર કરીએ, આમ એકદમ એવિડન્ટ છે, દેખાય છે, એક વખત ત્યાગોલ્લભ સ્વામી પોતે પધારેલા અમદાવાદમાં, અને ત્યાગોલ્લભ સ્વામી કથા કરતા હતા અમદાવાદમાં, ઉપરનો સભામંડપ છે એ રોજની કથા ત્યાં આગળ થાય। અમદાવાદમાં સંયોજન સમિતિની મીટિંગ હતી, બધા સદગુરુ સંતો ત્યાં આગળ આવેલા, પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગોલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વામી, આ બધા સંતો ત્યાં હતા। અને પછી ડૉક્ટર સ્વામીએ વાત કરી કે દરેક સદગુરુ સંત છે ને સવારની કથા છે એના વારા ગોઠવી દો। એટલે એક દિવસ પૂજ્ય મોહન સ્વામી કરી, પછી પૂજ્ય ડૉક્ટર સ્વામી કરી, પછી પૂજ્ય કોઠારી સ્વામીએ કરી, પછી પૂજ્ય ત્યાગોલ્લભ સ્વામીનો વારો હતો। એમનું ઓબ્ઝર્વેશન જો, પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાત કરતા કરતા એમણે એક વાત કરી, એમણે કહ્યું કે રોજ અહીંયા આગળ સભા થાય છે અને રોજ હરિભક્તો અહીંયા આગળ ભેગા થાય છે। આજે અહીંયા બધા મોટા સંતો હાજર છે, મોહન સ્વામી, ડૉક્ટર સ્વામી, આ બધા સંતો, કોઠારી સ્વામી, બધા હાજર છે, અને અહીંયા બધા હરિભક્તો જે રોજ આવે છે એટલા જ હરિભક્તો આવેલા છે, આ બધા છે તો પણ આટલા જ આવેલા છે। ત્યાગલો સ્વામી કીધું કદા થોડાક વધારે આવ્યા હશે, પણ આ સભા મંડપની અંદર એક કોરે આસન રાખેલું, હરિભક્તો આમ બેઠા હતા, અને એમાં આ બધા જ આખું જ અમદાવાદનો સત્સંગ છે ને સભા મંડપમાં સમાઈ ગયો। પણ ત્યાગુલભ સ્વામી કીધું અત્યારે પ્રમુખ સ્વામી આવે તો આ આખો સભામંડપ ભરાઈ જાય, અહીં બેસવાની જગ્યા ના મળે, નીચે પણ માણસો, ચોકડી અંદર પણ માણસો। તો જો બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો પણ ખબર પડે કંઈ જુદું છે। આ 830 સંતો છે, 830 સંતોની અંદર તો એ ગુરુ તો છે બરાબર છે, પણ કોઈને કહેવું પડ્યું નથી, અને સ્વામી કોઈને આમ પરાણે કોઈના મગજની અંદર આ સમજણ નાખવા માટે ગયા નથી। આ બધા જે સંતો બન્યા છે, સ્વામીના સંપર્કમાં આવ્યા છે, તો એમના દિલમાંથી એવો અનુભવ થાય છે
અને ખબર પણ પડતી નથી કે કેવી રીતે આકર્ષણ થાય છે અને જીવમાં વાત ફિટ થઈ જાય છે કે પ્રભુ સ્વામી પ્રભુ સ્વામી આમના જેવા બીજું કોઈ નથી. દેખાય પણ છે અને ખ્યાલ પણ આપણને આવે છે. આ બુદ્ધિની સાથે થોડા કાર્યની પણ મેં વાત કરી. અત્યારે આખા દુનિયાની અંદર હકીકતની અંદર એવા કોઈ પણ આધ્યાત્મિક ગુરુ નહીં હોય કે જે ગુરુ પાસે અત્યારે 830 સંતો છે કે વધારે સંતો હશે. આ પ્રકારના નિયમ ધર્મવાળા કોઈ એક ગુરુના આટલા બધા શિષ્યો હોય એવું વિશ્વની અંદર આપણને જોવા મળતું નથી. આ ટાઈપના તમે જો વિચાર કરો તો કાર્ય ઉપરથી આપણને ખબર પડે. આખા અમેરિકાની અંદર ઘણા બધા હિન્દુઓના મંદિર છે, પણ એ બધા હિન્દુઓના મંદિરની અંદર જો સારામાં સારું કોઈ પણ મંદિર હોય નકશીકામવાળું. એક વખત એવો હતો કે શિકાગોનું નામ બોલાતું, શિકાગોમાં આપણું મંદિર છે, એને આર્કિટેક્ચરનો અવોર્ડ પણ મળેલો છે. 49 એન્ટ્રીઝ હતી સારા સારા મકાનોની. અરે એ મકાનોની અંદર મકાન કે આપણા મંદિરને પણ લોકો બિલ્ડિંગ તરીકે જ વર્ણન કરે. આપણને ખબર છે મકાન નથી, એક વિશિષ્ટ પ્રકારનું આ આર્કિટેક્ચર છે આપણને ખ્યાલ છે. એ લોકોનું વર્ણન બિલ્ડિંગ તરીકે કરે. તો 2005 સાલનો આખો જે અવોર્ડ છે એ શિકાગોને પ્રાપ્ત થયેલો હતો. સેક્રેટ પ્લેસીસમાં ગણાતું, હ્યુસ્ટનમાં પણ મળેલો 2004. પણ 2007 એટલાન્ટામાં જે મંદિર બન્યું, આખા અમેરિકાની અંદર તમે વર્ણન કરો, આખા વેસ્ટર્ન હેમિસ્ફિયરની અંદર, પશ્ચિમ ગોળાર્ધની અંદર જો સારામાં સારું અને જો મોટામાં મોટું કોઈ પણ મંદિર હોય તો એટલાન્ટાનું સ્વામિનારાયણ મંદિર છે અને ટોરોન્ટોનું કેનેડામાં મંદિર છે. આ જો કાર્યની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ કે કોઈ ગુરુ છે કે ગુરુનો જે કાર્ય કર્યું છે એ કાર્ય પણ વિશિષ્ટ કાર્ય છે. એમણે જે મોટા મોટા ઉત્સવો કર્યા ને આપણા માટે સહજ થઈ ગયા. આપણે જો વિચાર કરીએ 1971 સાલમાં યોગીજી મહારાજ ધામમાં પધાર્યા અને યોગીજી મહારાજની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા. સ્વામી વિચરણ કરતા હતા. યોગીજી મહારાજે ઘણા બધા સંકલ્પો કરેલા અને એ સંકલ્પો બધા એવા કરેલા અને યોગીજી મહારાજ બધી પ્રાર્થના અને સંકલ્પ કરી રાખેલા હતા અને અમુક સંકલ્પો પૂરા થયા નહીં, કારણ કે યોગીજી મહારાજ તો ધામમાં જતા રહ્યા. યોગીજી મહારાજ ધામમાં ગયા, પ્રમુખ સ્વામી મહારાજ એમની જગ્યામાં આવ્યા. વિચરણ કરતા કરતા સ્વામી મેળાવ પધાર્યા અને મેળાવના એક હરિભક્તને યોગીજી મહારાજે એવું વચન આપેલું કે તમારા ગામની અંદર અમે પારાયણ કરીશું. હજી તો યોગી બાપા ધામમાં ગયા છે, 4 પસાર થયા છે અને એ 4 અંદર સ્વામી ત્યાં પધારે છે. લંડનથી પ્રફુલભાઈ પટેલ આવેલા, એની સાથે લંડનના 2 ગોરા વ્યક્તિઓને લઈને આવેલા, ડેવિડ પોકોક અને પીટર લેંગલી. પારાયણ થઈ ત્યાં આગળ, પારાયણની પૂર્ણાહુતિમાં 5,000 હરિભક્તો ત્યાં ગામમાં જમ્યા. એટલે આ લોકોને મનમાં નવાઈ લાગી. પીટર લેંગલી અને ડેવિડ પોકોકે પ્રશ્ન પૂછ્યો. એટલે એમણે કહ્યું એ કે આ ભાઈ તમે આટલા બધા માણસોને જમાડ્યા છે તો તમે આયોજન ક્યારે કરેલું? 6 પહેલાં આયોજન કરી રાખ્યું ત્યારે 5,000 માણસોને જમાડી શક્યા તમે? એટલે પ્રમુખ સ્વામી મહારાજને આ પૂછ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આયોજન ગઈકાલે જ કરેલું, આટલા માણસો આવવાના છે. પહેલાંને કહી દીધું આવી રીતે રસોઈ બનાવવાની છે, જમાડવાના અહીંયા આગળ છે. એ વિચારમાં પડી કે આ શું વાત છે. એટલે આપણને ખ્યાલ નથી આવતો, વિદેશમાં ખાલી જમવાનું આમંત્રણ હોય એ આમંત્રણમાં 200, 300, 400 જમાડવાના હોય તો પહેલાં 2, 3 પહેલાં આયોજન થઈ જાય અને આયોજન કરીને બધા ઇન્વિટેશન કાર્ડ જાય અને પેલો લખે, રિપ્લાય લખે હું આવવાનું છું કે નથી આવવાનું, કેટલા માણસો આવવાના છે વગેરે વગેરે. અહીંયા આગળ આવું, અરે પ્રભુ સ્વામી તો રાષ્ટ્રીય સ્તરના જે ઉત્સવો કર્યા એવા જબરજસ્ત ઉત્સવો કરી નાખ્યા. હમણાં ઈશ્વર પેટલીકરનો ઉલ્લેખ કર્યો, પૂજ્ય ઈશ્વર સ્વામી માટે એમણે જે વાત કરી કે ઈશ્વરીય વિભૂતિનો અહેસાસ મને ઈશ્વરચરણ સ્વામીમાં થાય છે. એ ઈશ્વર પેટલીકર આપણું ખંડન કરનારા વ્યક્તિ, પેપરમાં આપણી વિરુદ્ધમાં લખનારા વ્યક્તિ, એમણે જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિશ્વતાબ્દી મહોત્સવ જોયો તો તે વખતે ગુજરાત સમાચારની અંદર એમનો એક લેખ આવેલો અને લેખમાં લખેલું
કે ભગવાન સ્વામિનારાયણ દ્વિજન્મ શતાબ્દી અભૂતપૂર્વ રીતે ઉજવાયો. અને ભગવાન સ્વામિનારાયણ ઉપર એક પુસ્તક પણ એમણે લખ્યું, પ્રમુખ સ્વામી મહારાજને પુસ્તક પણ એમણે અર્પણ કર્યું. એટલે બહુ મોટા ઉત્સવો થાય. ઉત્સવની દ્રષ્ટિએ જોઈએ આખા હિન્દુસ્તાનની અંદર મેનેજ ઉત્સવ કોને કહેવાય, વ્યવસ્થિતપણે ઉત્સવ કોને કહેવાય, એનો જે ચીલો પાડ્યો હોય તે પાડનારા પણ પ્રમુખ સ્વામી મહારાજ જ છે, એમણે કરેલું છે. એટલે કાર્યની દ્રષ્ટિએ થોડો આપણે વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવી રીતે વિશેષ છે. હવે આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ કે શાસ્ત્રની દ્રષ્ટિએ ખાલી વાતો તો કોઈ કરી જાય, વાતો બોલી જાય, પણ શાસ્ત્રમાં લક્ષણો બતાવેલા છે. જાડેશ્વર ગામની અંદર એક હરિભક્ત રહેતા હતા, એનું નામ ભીખાભાઈ શુક્લા. હવે એકચ્યુઅલી એ વૈષ્ણવ હતા. એના જે મુનિમતા કાશીભાઈ અમીન, એને સત્સંગ એક વખત શાસ્ત્રીજી મહારાજ જાડેશ્વર ભરૂચની પાસેનું ગામ છે, એ શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ ગયેલા. સ્વામી ત્યાં આગળ ગયા, સ્વામીથી બહુ પ્રભાવિત થયા. સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી મને સત્સંગી કરો. શાસ્ત્રીજી મહારાજે વાત કરી, પહેલાં માણસ થા, એને શોક લાગ્યો કે સ્વામી આપ વાત કરું તો બ્રાહ્મણ છું અને શુક્લ છું, આના કરતાં વધારે તમને કયો સારો માણસ મળશે. શાસ્ત્રી મહારાજ કે તમે પશુ કરતાં પણ ભૂંડા છો. હવે બોલ્યા નહીં, સ્વામીના પ્રભાવમાં દબાઈ ગયા. રાત્રે 2 વાગ્યા સુધી ઊંઘ આવી નહીં. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ દેખાયા કરી કે સ્વામી મને આમ કહ્યુંનું રહસ્ય શું. બીજે દિવસે સવારે કાશીભાઈ અમીનના ઘરેથી સીધું સામાન લઈને શાસ્ત્રીજી મહારાજને આપવા માટે ગયા. અને સ્વામીને મને વાત કરી કે સ્વામી તમે ગઈકાલે મને કીધું કે પશુ કરતાં પણ તમે આવા છો, તેનું કારણ શું? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે શાસ્ત્રની અંદર મનુષ્યના લક્ષણની વાત બતાવેલી છે. માણસ કોને કહેવાય? જેના જીવનની અંદર સત્ય હોય, જેના જીવનમાં દયા હોય, જેના જીવનની અંદર પવિત્રતા હોય, જેના જીવનમાં અહિંસા હોય, જેના જીવનમાં આ બધી વાતો હોય, એનો વિસ્તાર સ્વામી જ્યારે કર્યો ત્યારે ખબર પડી કે માણસ કોને કહેવાય. પછી એમણે હાથ જોડ્યા અને કહ્યું મને દીક્ષા આપો. સ્વામી કહે તો સાધુ બને એને દીક્ષા કહેવાય, પણ તમને વર્તમાન અમે ધરાવીશું. સ્વામીએ વર્તમાન ધરાવ્યા, દારૂ માટી ચોરી અવેરી ન કરવા બધી વાતચીત કરી, બહુ પ્રભાવિત થઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ સાંજે જાડેશ્વરમાંથી નીકળવાના હતા, ગામની ભાગોળે બધા વિદાય માટે ત્યાં આગળ આવેલા, અને આ પણ પોતે વિદાય આપવા માટે આવ્યા. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ એમને બોલાવ્યા, અનુગ્રહ કર્યો, એમના પર કૃપા કરી, કૃપા કરીને વાત કરી. સત્સંગી થવાની વાત આગલા દિવસે કરી હતી, પણ સ્વામી બદલાવી અને સ્વામી કીધું હવે તમે સત્સંગી થયા છો તો તિલક ચાંદલો કરજો, ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો કરજો. હમણે શિક્ષાપત્રી વાંચી હશે. એટલે એમણે કહ્યું બ્રાહ્મણ માટે તો શ્રીજી મહારાજે છૂટ આપી છે ત્રિપુંડ્ર કરવાની. શાસ્ત્રીજી મહારાજ હસવા લાગ્યા, સ્વામી કે પણ અમારા વચને કરીને તમે આ કરજો. એમ કરી કપાળમાં શાસ્ત્રીજી મહારાજે પોતાનો અંગૂઠો અડાડ્યો અને માથું નીચું કરીને ચાલતા હતા. એને એક સગાવાળા રસ્તામાં મળ્યા. એને પૂછ્યું કે ભીખાભાઈ તમે સત્સંગી થયા? એને તું આને ક્યાંથી ખબર પડી, થયો તો છું જ, પણ કંઈ પછી આગળ શા માટે આમ પૂછ્યું, કેમ થયું ખબર ના પડી. એ પોતે ત્યાં આગળ ગયા શેઠને ત્યાં, તો શેઠે વાત કરી કે તમે સત્સંગી થઈ ગયા. એને નવાઈ લાગી, આમ કેમ કહે છે કે તમારા કપાળમાં તિલક ચાંદલો છે. પછી મેળા ઉપર ગયા, મેળા ઉપર જઈને અરીસામાં જોયું, અરીસાની અંદર તિલક ચાંદલો થઈ ગયો હતો. શાસ્ત્રીજી મહારાજ ખાલી ચાંદલો આમ કર્યો, અંગૂઠો અડાડ્યો, તો તિલક ચાંદલો થઈ ગયો હતો. તો તે દિવસથી પાકા સત્સંગી થયા. જો આ પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજે એક વાત કરી, પેલા માણસ થા. કેટલાક ગુરુઓ છે એમાં માણસાઈ નથી ને પોતાને ગુરુ તરીકે લોકો પાસે મનાવે છે. દારૂ પીતા હોય, માંસાહાર કરતા હોય, વ્યભિચાર કરતા હોય અને ગુરુની ગાદી ઉપર બેઠા હોય અને લોકો એમને ગુરુ તરીકે માનતા હોય અને દારૂને માંસ લેતા હોય, તેના શિષ્યો દિવ્ય ભાવ રાખ્યા, આ તો દિવ્ય છે. શાસ્ત્રની અંદર વાત નથી કરી, માણસમાંથી જાય. શાસ્ત્રી મહારાજ તો પોતે એવું બોલ્યા કે માણસ ન કહેવાય. વિવેકસાગર સ્વામી એક વાત કરે છે કે એક ભાઈ પોતાના ગુરુનું વર્ણન કરતા હતા કે મારા ગુરુ કેવા સમર્થ છે, કે 80 માઇલની ઝડપે ગાડી ફેરવે છે. તો જર્મન શૂમેકર તમે જો, ફોર્મ્યુલા 1 ગાડી ફરારી ફેરવે છે,
એ ફરારી ગાડી 300 માઇલ 350 માઇલ ઝડપે જાય છે, તે મોટા થઈ ગયા. એટલે એને કરીને મોટપ નથી, કોઈ જમીનમાં 3 દિવસ માટે ડટાઈ જાય એને કરીને મોટપ નથી. યોગીજી મહારાજ પાસે એક બાળયોગી ફરતા હતા અને એ વ્યક્તિ 3-3 દિવસ એટલે 72 કલાક સુધી જમીનમાં ડટાય, પણ બધા હરિભક્તો સાથે ફરતા હતા ને, એની આંખો જુએ, આંખો પરથી ખબર પડે કે આ બહુ ચંચળ વ્યક્તિ છે અને આ નિર્વિકારી વ્યક્તિ નથી. જો સાધના એ કરીને પોતે 3 દિવસ સુધી જમીનમાં ડટાય અને બધાએ જોયું પણ ખરા કે આની પાસે આ સામર્થ્ય છે, કોઈ પાણી ઉપર ચાલે, આકાશમાં ઉડે, સારા પ્રવચનો કરે, સરસ મજાની વાતો કરે, શાસ્ત્રોની બધી વાતો આપણી પાસે સમજાવતા હોય, સારામાં સારા પોતે અર્થ કરતા હોય, પણ એમાં ગડબડ છે. ગાંધીનગરમાં એક પ્રસંગ બન્યો. એક વ્યક્તિ, એક ધર્મગુરુ એ મળવા માટે આવ્યા. મારા પર ફોન આવ્યો અમદાવાદથી, અને ત્યાં આગળ જે માહેશ્વરી આપણું જે શાહીબાગનું મંદિર છે, પાછળ મારવાડીનો મોટો આખી સોસાયટી છે, એ લોકોનો સભા મંડપ છે. લગભગ વર્ષને 200 દિવસ 300 દિવસ ત્યાં બધી કથાઓ ચાલતી જ હોય છે. એમણે ફોન આવ્યો, એમણે વાત કરી કે અમે એક ઉત્તર હિન્દુસ્તાનથી અમારે ત્યાં ધર્મગુરુ આવ્યા છે અને એ લગભગ એ પ્રવચન કરે છે ઉપનિષદ ઉપર, તો 27 દિવસ થયા, તો 27 દિવસ સુધી ઈશોપનિષદનો પહેલો જ મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ મંત્ર ઉપર 27 દિવસ તેનું પ્રવચન ચાલુ છે. થોડાક દિવસ બાકી છે. એના મનમાં ઈચ્છા છે અક્ષરધામ આવું, અક્ષરધામ જોવું છે. અને એ કાઠમંડુની અંદર નેપાળમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવે છે અને પથ્થરનું મંદિર બનાવવું છે, અને આ મંદિર છે, મંદિર જોવા માટે એ ત્યાં આગળ આવું. મેં કીધું ભલે આવતા. એ ત્યાં આગળ આવ્યા, મેં ચરણ સ્પર્શ કર્યો. 34 વર્ષ તેની ઉંમર હતી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતે થયેલા હતા, એવી વાત કરી. એ બધી વાત થઈ અને મંદિર જોઈને, અક્ષરધામ જોયું, એટલા બધા પ્રભાવિત થયા અને આવીને એમણે વાત કરી કે આટલું મોટું સ્થાન તો મારે શક્ય જ નથી નેપાળમાં બનાવવાનું, પણ પથ્થરનું એક નાનું મંદિર બનાવવું છે. એ બહુ રાજી થયા, પ્રસન્ન થયા. પછી મેં એમને પૂછ્યું તમે ક્યાં રહો છો, તો કે દિલ્હી. પછી એમણે મને પૂછ્યું પ્રભુ સ્વામી મહારાજ ક્યારે દિલ્હી આવે છે? મેં કહ્યું આવે છે ક્યારેક ક્યારેક, જ્યારે આવે ત્યારે મને તમે જણાવજો. 1994ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા અને આપણું પહેલું હરિમંદિર થયું. એટલે પછી મને યાદ આવ્યું, એટલે વઢવાણા સાહેબના ઘરેથી મેં એમને ફોન કર્યો. મેં એમને ફોન કર્યો ને, તો ફોનની અંદર જે રીતે વાત કરતા હતા ને, અને વાતમાં મને એમ થયું કે ગડબડ લાગે છે, આ કંઈ ઠીક લાગતું નથી. અને જે રીતે વાત કરે છે ને અક્ષરધામમાં મારી સાથે, જે રીતે વાત કરી તેમાં કંઈ ગડબડ લાગે છે. પછી તો હું કંઈ બોલ્યો નહીં અને પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા માટે પોતે આવ્યા નહીં. પછી ખબર પડી ગુજરાતની અંદર 1 વર્ષ પછી આવ્યા અને રાતોરાત ગુજરાતમાંથી ભાગી ગયા. આજ દિવસ સુધી એમનો પતો નથી અને પોલીસ એમની પાછળ પડેલી હતી, કારણ કે જે ન કરવાનું હતું એ વ્યક્તિએ એ બધું કામ કરેલું હતું. એટલે જો પ્રવચન સારા કરતા હોય, શાસ્ત્રની જ વાત કરતા હોય, હજારો લાખો લોકોને રંજન કરતા હોય, પણ મનની અંદર પોતે શુદ્ધ ના હોય, મનની અંદર પોતે પવિત્ર ના હોય, અને યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી જેવા સાદા હોય, અને પ્રવચનમાં કોઈ પણ પ્રકારનું તમને આંજી દે એવી કોઈ પણ વાત ના હોય, અને ઘણી વખત તો તમને એવું લાગે ઘણી બધી ભૂલો પણ પ્રવચનમાં થતી હોય, એ બધું હોય, પણ કોઈ પણ વ્યક્તિ એમની પાસે જાય અને એ વ્યક્તિના સંસારના વિચાર છે એ શાંત થઈ જાય, ત્યારે આપણને ખબર પડે કે આ વાત કોઈક અલગ પ્રકારની વાત છે, એ જુદી પ્રકારની વાત છે. શાસ્ત્રની અંદર જો શ્રીજી મહારાજે વર્ણન કર્યું, લક્ષણ બતાવ્યા છે, એ કેવા લક્ષણ બતાવ્યા, સાચા ગુરુ હોય, ઘણા બધા લક્ષણની વાત કરી છે. એમના જીવનની અંદર પંચવર્તમાન હોય, એમના જીવનની અંદર સ્થિત પ્રજ્ઞતા હોય, એમના જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર હોય, એમના થકી આપણને શાંતિનો અનુભવ થાય. જો સાચા ગુરુ આપણને પ્રાપ્ત થાય તો અંતરનો અંધકાર દૂર કરે, જો સાચા ગુરુ આપણને પ્રાપ્ત થાય તો આપણા જીવનની અંદર મોહ દૂર થાય. હવે આપણને લાગે મોહ દૂર થાય એટલે શું, આપણને આ શરીર છે ને સાચું મનાય છે, શરીરના સંબંધીઓ આપણને સાચા મનાય છે, આ લોક પણ આપણને સાચો મનાય છે, અને લોકના વૈભવ આપણે સાચા મનાય છે, એટલા માટે તો લોકો અમેરિકા દોડાદોડ કરે છે અહીંથી,
ત્રીસ લાખ ચાલીસ લાખ આપીને જાય છે અમેરિકાનો વૈભવ ભોગવવા માટે, એ સાચું મનાય છે. આપણને જો સાચા ગુરુ મળે અને જો સાચા ગુરુની આપણે સેવા કરીએ તો આપણને મનાય કે હું આત્મા છું, આપણને મનાય કે આ સંસાર ખોટો છે, આપણને મનાય કે આ ફળ છે પણ પ્લાસ્ટિકનું ફળ છે, આપણને એવું મનાય કે અસલી વાત નથી નકલી વાત છે. જેમ બાળક રમે રમકડાથી પણ બાળક મોટો થાય રમકડાથી રમે નહીં, એમ ગ્રહસ્થ હોય તો પણ, યુવકો હોય તો પણ, કિશોરો હોય તો પણ, હમણાં થોડીક આપણા અનુભવની વાતો સાંભળી, એ બધા ચારે ચાર છોકરાએ કુસંગમાંથી બચવાની આપણે વાત કરી, કોઈ પ્રસંગ વ્યવસ્થિતપણે એમના જીવનમાં બન્યા હશે પણ સમયની મર્યાદાને લીધે આપણે પ્રસંગ હું કીધા નહીં હોય, એ જે વાત છે ને બનવી બહુ દુષ્કર છે, બહુ કઠણ વાત છે. એ જ્યારે સાચા સત્પુરુષ મળે તો જ આ વાત બને, બાકી બને નહીં. પહેલી જ વાત લઈએ, જો નિષ્કામ ધર્મની આ વાત છે, દરેક ધર્મ છે ને બ્રહ્મચર્યની વાત તો કરે છે, કોઈ પણ ધર્મે તમે લો, મોટા ભાગના ખ્રિસ્તી ધર્મ લો તો ખ્રિસ્તી ધર્મની અંદર રોમન કેથલિક ચર્ચ છે, એ પોતે એના જે બધા પ્રિસ્ટ હોય પાદરીઓ લગ્ન ન કરી શકે. બુદ્ધ ધર્મની અંદર ભિક્ષુકો છે એ લગ્ન ના કરી શકે. જૈન ધર્મની અંદર એના મુનિઓ છે લગ્ન ના કરી શકે. હિન્દુ ધર્મમાં સંન્યાસી છે એ લોકો પણ લગ્ન ના કરી શકે. એટલે બ્રહ્મચર્ય તો છે જ, કંઈક અંશે દરેકમાં બ્રહ્મચર્ય તો છે જ, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો જો આપણે વિચાર કરીએ તો શ્રીજી મહારાજે એવા સંતો બનાવ્યા કે જે સંતો સ્ત્રીઓનો સ્પર્શ ના કરે, જે સંતો સ્ત્રીઓ સાથે બોલે નહીં, જે કોઈ પણ પત્ર વ્યવહાર એની સાથે કરે નહીં, જાણીને એની સામે જોવે નહીં, મનની અંદર પણ સંકલ્પ કરે નહીં, એવા સેંકડો સંતો પરમહંસો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હતા, જેને શ્રીજી મહારાજે અષ્ટાંગ બ્રહ્મચર્ય તરીકે ઉદબોધન કરેલું છે, જે શાસ્ત્રની અંદર લખેલું છે. અગ્નિપુરાણમાં આ વાત છે, દક્ષ સ્મૃતિમાં આ વાત છે, શ્રીમદ ભાગવતની અંદર પંચાંગ બ્રહ્મચર્યની વાત છે, વાત તો કરેલી છે. આ માર્ગ કોઈ લીધેલો નહીં. એક બાવો હતો અને એ બાવો આવ્યો સ્વામિનારાયણ ભગવાનને આવીને વાત કરી, તમે તો બધું ઘણા સારા કામ કર્યા પણ એક કામ બરોબર કર્યું નથી. શ્રીજી મહારાજે કીધું કે કયું કામ બરોબર નથી કર્યું? એક કામ ખોટું કર્યું છે. કે કયું ખોટું કામ કર્યું છે? કે આ ભાઈ ભાઈની સભા તમે નોખી કરી ને એ ખોટું કામ કર્યું છે. તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી, હું તો અક્ષરધામથી આવું છું અને હું સુગાવડો છું અને જ્યાં સુધી હું પ્રગટ રહીશ ત્યાં સુધી આ લોકો નોખા રહેશે, પછી આપોઆપ ભેગા થઈ જવાના છે. હવે એ જો તાકાત છે, એ અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત છે. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો જો વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ને એક ખબરપત્રીએ વાત કરી કે તમને સ્ત્રીનો અનુભવ ક્યારે થયો છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ત્રિકાળમાં નહીં, ત્રણેય કાળમાં નહીં, ભૂતકાળમાં ક્યારેય થયો નથી, વર્તમાનમાં નથી, ભવિષ્યની અંદર પણ આ અનુભવ થવાનો નથી, ત્રિકાળમાં નહીં. હવે જો એક વિચાર કરો, આ એક વાત થઈ ને એના આધારે આપણને ખબર પડે કે આપણને જે પુરુષ પ્રાપ્ત થયા સામાન્ય પુરુષ નથી. કદાચ બધા કિશોરો છો અને કેટલાક યુવકોને પ્રશ્ન પણ પૂછે, ભાઈ હિન્દુસ્તાનમાં ઘણા બધા છે, રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા તો પરણેલા હતા, રામકૃષ્ણ પરમહંસ પરણેલા હતા વાત સાચી, પણ કેટલાકને ખ્યાલ નહીં હોય રામકૃષ્ણ પરમહંસ પરણેલા હતા, નાનપણમાં લગ્ન થઈ ગયા હતા અને જે દિવસે ઘરે આવ્યા તો તે દિવસે કીધું કે આ મારી માં છે, અને બીજા કોઈ સંબંધ રામકૃષ્ણ પરમહંસે રાખ્યા જ નથી. અને રામકૃષ્ણ પરમહંસના જ્યારે દર્શન કરવા માટે બહેનો આવતા, રામકૃષ્ણ પરમહંસ એ કોઈ દિવસ પોતાની રૂમમાં બેસતા નહીં, એ જાહેર સ્થળ હોય ત્યાં આગળ પોતે બેસતા, અને બેસે ને બહેનો ત્યાં આગળ આવે ખાલી 5 કે 10 સેકન્ડ થાય એને એને કે તમે ઊભા થઈ જાઓ અને દર્શન કરવા માટે જતા રહો. એ ગ્રસ્ત હતા માટે અલાઉ કરતા હતા, પણ તમે જો એના મનની અંદર આ વાત છે. ઘણા બધા વર્ષો પહેલાં ગુજરાત સમાચારની અંદર કુપ મંડુપ નામના એક લેખક, આમ હોમી દસ્તુર પારસી વ્યક્તિ પણ એનું આ ઉપનામ આ હતું, એ નામ ઉપર બધા લેખો આવતા, એમણે આ ઉલ્લેખ કરેલો, એને પોતે વર્ણન કરેલું કે જે લોકો ત્યાગી હોય એના માટે જરૂરી છે કે દેહે કરીને પણ ત્યાગ કરે.
આપણે જે ત્યાગ કરીએ છીએ એની પુષ્ટિ એ પારસી લેખકે આ ગુજરાત સમાચારની અંદર આપેલી. ગૌતમ બુદ્ધ પણ બોલેલા જ્યારે આનંદે આગ્રહ કર્યો, આનંદે કહ્યું કે તમે બહેનોને પણ દીક્ષા આપો, એ બધો આગ્રહ કર્યો તો તે વખતે એ ગૌતમ બુદ્ધે કીધું કે આપણા સંપ્રદાયની આયુષ્ય હવે ટૂંકી થઈ જશે. હજારો વર્ષો સુધી, 5000 વર્ષ સુધી એમને એમ ચાલત, પણ 500 વર્ષથી લાંબી આપણી આયુષ્ય આ ભારત દેશની અંદર નથી એવી પોતે વાત કરી. એનો અર્થ એમ તો કે બ્રહ્મચર્યની અતિશય અનિવાર્યતા છે. પ્રભુ સાહેબ મારા તો વિચાર કરો, બાંધછોડ કરી નથી અને અતિશય કઠણ પ્રસંગની અંદર પણ પ્રભુ સ્વામી ફેરફાર નથી કર્યો. જ્યારે સ્વામી આફ્રિકાની અંદર હતા અને તે વખતે ટાન્ઝાનિયાની અંદર બુટિયામા નામની જગા હતી, એ રાષ્ટ્રપતિનું ગામ હતું. પ્રભુ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારેલા હતા, પૂજ્ય ઈશ્વર સ્વામી પણ સાથે તે વખતે હતા. એમણે નજરે જોયેલો આ પ્રસંગ હતો. એ રાષ્ટ્રપતિ નરેરે, એના માં 90 વર્ષના હતા, એ માંદા હતા, એમને ખબર નહીં આપણા નિયમ કયા છે. એમણે પ્રભુ સ્વામીની વિનંતી કરીને વાત કરી કે સ્વામી આપ પધારો અને મારી માને આશીર્વાદ આપો. તે સ્વામીએ કહ્યું કે અમારા નિયમ છે, અમારે અવાય નહીં. આ અનુવાદ કરે કોણ? મહેન્દ્રભાઈ બેરિસ્ટર હતા, સીટી કાકા ત્યાં આગળ હતા. સ્વામી કીધું તમે વાત કરો. આ વ્યક્તિ થોડાક જ વખત પહેલાં આગા ખાનને ટાન્ઝાનિયાના એરપોર્ટ ઉપરથી એને વિદાય કરી દીધેલા, ડિપોર્ટ કરી દીધેલા કે મારા દેશની અંદર આગા ખાન ના જોઈએ, આ તો રાજાશાહી કહેવાય. એ ડિક્ટેટર હતા, કોમ્યુનિસ્ટ હતા, ચાઇના સાથેનો સંબંધ હતો, સરમુખત્યારી કહેવાય, એ બધી આખી જે આપણે વાત કરીએ ને ડિક્ટેટરશીપ, એ બધું હતું. પ્રભુ સ્વામી કહી દીધું આ તો માથા સાટેના નિયમ છે, કે ત્યાં જેલમાં પૂરી દે તો તમે કોણ કાઢાવવાના છે, ખબર ક્યાં પડે ક્યાં ગયું છે શું થયું. સ્વામીએ કીધું સુટી કાકા તમે ભગવાનને સંભાળીને કહો. એમણે કીધું કે અમારા સ્વામીને આ નિયમ છે. અરે તો કે બહુ સારું, ભગવાને પ્રવેશ કર્યો, જો દ્રઢતા રાખી તો. મોટા મોટા માણસોને મળ્યા છે, ક્લિન્ટનને હોય મળવાનું, આર્ચ બિશપ ઓફ કેન્ટરબરીને મળવાનું હોય, પોપ જ્હોન પોલને મળવાનું હોય, કે પછી યુએનઓ એના જનરલ સેક્રેટરી મિસ્ટર બુટરસ ઘાલી ઘાલી એને સ્વામી મળેલા. આ બધા પ્રસંગોની અંદર આપણે નિયમ સાચવેલા. મિલેનિયમ કમિશનની અંદર 2000ની સાલમાં પીસ સમિટ હતું, એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારેલા. તે વખતે આપણા નિયમો પાલન કરેલા વ્યવસ્થિતપણે. કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યક્તિઓ પણ ત્યાં આગળ આવેલા. આ બધું પતી ગયું, પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગયા અને એમણે નોંધ્યું, એક વાત તો કરી જ, કે સ્વામી ગુજરાતીની અંદર પહેલી વખત આપે પ્રવચન તો કર્યું, પણ સ્વામિનારાયણનું નામ યુએનઓની અંદર જો કોઈએ પણ ગાજતું કર્યું હોય તો આપે ગાજતું કર્યું છે એવી વાત એમણે કરી. પણ બીજી વાત એમણે જોઈ, એ વ્યક્તિ બેઠા હતા સ્ત્રી પુરુષની વચ્ચે, પ્રમુખ સ્વામી બેઠા હતા જુદા. એ પણ એમને ખ્યાલ આવ્યો કે આ નિયમમાં બાંધછોડ કરી નથી, એ ગમે ત્યાં જાય તો પણ ફેરફાર નહીં. આ એક બહુ મોટી વાત છે. હવે જે મનથી પણ શુદ્ધ છે, જેને સ્ત્રી પુરુષ કોઈ ભેદ નથી, એ વ્યક્તિ પણ પાલન કરી, કેટલી મોટી વાત કહેવાય. તો બીજા તો પાડવી જ જોઈએ. તો આ અજોડ ગુરુની આપણે વાતો કરીએ, લોકો ખાલી વર્ણન કરે, પણ વર્તનની અંદર જ્યારે આવે અને એમના યોગની અંદર કોઈ વ્યક્તિ આવે છે, એ વ્યક્તિને ફેરફાર થઈ જાય છે. ગાંધીનગરનો એક પ્રસંગ છે. એક યુવાન હતો અને એને સત્સંગ નહીં, એના મિત્રને સત્સંગ. મિત્ર વાત કરે કે પ્રભુ સ્વામીના દર્શન કરવા માટે તારે આવું, આ બધી વાત એને કરે. હવે થયું એવું, આ બધી વાતો એની સાથે જ્યારે કરતા હતા તો તે વખતે એને મનમાં વિચાર થયો કે ભાઈ પ્રભુ સ્વામીની વાતો કરે છે પણ પ્રભુ સ્વામી વાળી કોણ હશે. એને પૂછ્યા સિવાય એક વખત સભા મંડપમાં આવી ગયા, પ્રભુ સ્વામી બેઠા હતા અને એ વ્યક્તિ જતા રહ્યા. દૂરથી દર્શન કર્યા જો શું બને છે. એ વ્યક્તિને ખરાબ આદત, એ ખરાબ આદતની વાત એના મિત્રને ખબર નહીં. આદત એ હતી રાત્રે 1 થી 3-4 વાગ્યા સુધી ઇન્ટરનેટની અંદર અશ્લીલ દ્રશ્યો જોવાની આદત. પોતાની જાતે છોડવા માટે બહુ પ્રયત્ન કરેલા. હવે લોકોને ઇન્ટરનેટની જગ્યાએ મોબાઈલ આવી ગયા છે અને મોબાઈલની અંદર પણ ખરાબ દ્રશ્યો જો માણસને જોવા હોય તો ખરાબ દ્રશ્યો પણ માણસ જોઈ શકે છે. તમને નવાઈ લાગે કે સ્કૂલના છોકરાઓ પણ આ દ્રશ્ય જોતા થઈ ગયા છે, આ વાસ્તવિકતા છે. એટલે ખાલી કહેવા માટેની વાત નથી, આ હકીકત વસ્તુ છે. હવે એને આદત, એને ઘણી બધી વખત આ છોડવા માટે પ્રયત્ન કર્યો કારણ કે એનેથી એનું મન વિચલિત થઈ જતું,
એનાથી પોતે બરોબર કામ કરી શકતો નહોતો. એ બધી મૂંઝવણો એના મનમાં હતી. ખાલી દર્શન કર્યા, પ્રભુ સ્વામીની ખાલી પ્રતિભા, એમની ઉપસ્થિતિ, એમની હાજરી. એમણે મનમાં તે દિવસે સંકલ્પ કરી દીધો, આથી ઇન્ટરનેટ બંધ. આજે એ વ્યક્તિ દર રવિવારની સભામાં આવે છે. એ આવતા થઈ ગયા. એના મિત્રને હજી ખબર નથી કે શું પરિવર્તન થયું. અને એની પાસે જો કોઈ યથાર્થપણે નિષ્કપટ થાય તો 100% એના જીવનમાં પણ અનુભવ થાય. આ ખાલી વાતો નથી, નાનપણમાં અનુભવ થાય. જો મોટા પુરુષની પાસે યથાર્થપણે નિષ્કપટ થાય તો મોટા પુરુષ એને પણ અનુભવ કરાવે. આ એની સામર્થ્ય છે, આ એની તાકાત છે. માણસો ભૂંડા હશે, દબાઈ જાય, બહુ મોટી વાત છે. બીજી આપણને જોવા મળતી નથી. બીજો એક વિચાર કરો, લોભની વાત કરીએ તો બધા મંદિરો, આ અક્ષરધામ જેવા ધામો, આ બધા ઉત્સવો પ્રભુ સ્વામી મહારાજ શીખવાડે છે કે પૈસાનો વ્યય કેવી રીતે કરવો. પૈસા વાપરવા માટે જ છે, સંગ્રહ માટે છે જ નહીં, પણ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રભુ સ્વામીના જીવનમાં આપણને દેખાય. જો સુવર્ણ તુલા પ્રભુ સ્વામી મહારાજની થઈ અને એ બધા જ પૈસા બાપાય છે ને કરમસદ મેડિકલ કોલેજમાં. એચએમ પટેલે વાત કરી, એચએમ પટેલે કહ્યું, લોકો અત્યારે વાત કરે પ્રભુ સ્વામી મેડિકલ કોલેજ, અમારા પર એટલા બધા ફોન આવે છે કે સ્વામી કંઈ ભલામણ કરો. અમે કીધું અમારું કશું નથી, અંદર ખાલી નામ જ છે. પ્રભુ સ્વામી મેડિકલ કોલેજ, એચએમ પટેલે વાત કરી કે સ્વામી આપની પાસે ડોનેશન લઉં છું પણ તમારી સંસ્થાની કોઈ સીટ નહીં. સ્વામી કે વાંધો ને, આ કેવા પ્રકારનું દાન. સામાન્યપણે માણસ કોઈ કરોડોનું દાન કરે તો પોતાની 2 સીટ 3 સીટ રાખે કે ન રાખે, કારણ કે તમે 1 કરોડ રૂપિયા મૂકો બેંકની અંદર, એમાંથી જે વ્યાજ આવે, આ જે મેડિકલ સીટ પેમેન્ટ ઉપર જાય છે, તો એમાંથી આપણે 2 છોકરા 3 છોકરાને સહેલાઈથી મૂકી શકીએ. પણ નહીં, સ્વામી આપી દીધું. સ્વામી કે વાંધો નહીં, ચરોતરની અંદર એક સરસ સ્થાન થાય છે. તો એમના જીવનમાં કોઈ લોભ નથી. જો આપણે સ્વાદનો વિચાર કરીએ, એક પ્રસંગ એવો થયો હતો કે એક વ્યક્તિએ પ્રભુ સ્વામીને કાગળ લખેલો, અલે જરા વજન વધારે, એમનું વજન ઓછું થતું નહીં, કારણ કે જે ખાવાનું આવે ખાવાનું મન થાય, અલે એમાં પછી વિવેક એટલો બધો નહીં. એટલે પ્રભુ સ્વામી મારે જે પત્ર લખેલો, પત્ર બતાવ્યો હતો અમને, સ્વામી લખ્યું જો વજન ઓછું કરવું હોય અને ઓછું કર્યા પછી મેન્ટેન કરવું હોય તો 3 વાત પ્રમુખ સ્વામી લખેલી. એક વાત લખી સ્વામીએ કે મન મક્કમ, બીજી વાત લખી નિયમિત કસરત, અને 3જી વાત લખી જીભ ઉપર કંટ્રોલ. આ દુનિયાના બધા જ પુસ્તકો તમે લો, આ પુસ્તકો આના સિવાય, આના ઉપરાંત બીજી કોઈ વાત કરી શકતા જ નથી. જો કરે તો નુસખા છે, એનાથી થાય નહીં, ટેમ્પરરી થાય, કાયમ માટે થાય નહીં. પણ પછી એક વાક્ય લખ્યું સ્વામી કે આપણે આત્મા છીએ. અને પછી લખ્યું સ્વામીએ કે શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજની દયાથી ઠાકોરજીનો થાળ મારા માટે જે આવે છે, ક્યારેય મારું મન એમાં ગયું જ નથી, ક્યારેય પણ નહીં. કોઈ દિવસ મારા મનમાં એવું થયું નથી હું આ ખાઉં. આ પત્રમાં લખેલું છે મારું મન ક્યારે પણ ગયું નથી. આ જો નિસ્વાદીપણાની વાત છે. કોઈકે પ્રભુ સ્વામીને પૂછ્યું કે સ્વામી દિવાળી બા તમારા માતા હતા તો તમારા માતાને તમારા માટે અતિશય પ્રેમ, તો ક્યારે તમને સાધુ થયા પછી તમારી માતાની સ્મૃતિ થઈ છે? સ્વામી કે જિંદગીમાં નહીં, જિંદગીની અંદર નહીં. 1946 સાલમાં પ્રભુ સ્વામી મહારાજ હ્યુસ્ટનમાં હતા, ઉતારાની અંદર બેઠા હતા. સાંજનો ટાઈમ હતો, પૂજ્ય વિવેકસાગર સ્વામીની કેટલાક સંતો ત્યાં આગળ બેઠા હતા. અને તે વખતે વિવેકસાગર સ્વામી જૂની સ્મૃતિ કરી કે સ્વામી ઘણા બધા વર્ષો પહેલા યોગી બાપાની આજ્ઞા તમે ચાણસદ ગયેલા, બધું વર્ણન કર્યું, બાપાનું ગામ ચાણસદ. સ્વામી બેઠા હતા, સાંભળતા હતા, ઠાકોરજીનો થોડો મેવો છે લેતા હતા. આમાં વિવેકસાગર સ્વામી વાત કરી, ત્યાં જે જમણ થયું, એ જમણની અંદર દાળ બનેલી અને જમણમાં લાડુ પણ એટલા કાળા, દાળ પણ કાળી અને લાડુ પણ કાળા. અમારા મનમાં થયું કે શું થશે. એટલે વિવેકસાગર સ્વામી બહુ એક્સપ્રેસિવ છે ને એકદમ. વિવેકસાગર સ્વામી કે શું થશે? સ્વામી કે શું થાય? વૈરાગ થશે, ચાણસદનો વૈરાગ થશે, બીજું શું થશે? એટલું સહજ રીતે વાત કરી. નિસ્નેહી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, નિર્માની વર્તમાનનો જો આપણે વિચાર કરીએ તો પ્રભુ સ્વામીના જીવનની અંદર આ નિર્માની વર્તમાન તો ખરેખરું છે. કોઈ પણ વ્યક્તિ એક જ વખત એમના યોગમાં આવે, જેલસિંગ આવેલા ને, એ જેલસિંગ રાષ્ટ્રપતિ 1985 સાલમાં આવેલા, એ વ્યક્તિએ ફક્ત 7 મિનિટ માટે પ્રવચન તૈયાર કરેલું અને લખીને લાવેલા હતા. પ્રભુ સ્વામીનો સંપર્ક થયો, આપણું પ્રદર્શન જોયું,
અને પ્રદર્શન તો એવું થયું કે પોલીસ કમિશનર છે ને અમદાવાદના રહે ત્યાંના મિસ્ટર ઝા કરીને હતા, એમણે આત્મસ્વરૂપ સાહેબની વાત કરી કે આટલું મોટું પ્રદર્શન રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિને કેળમાં તકલીફ છે, મુશ્કેલી છે, આ કંઈ જોવાના છે નહીં રાષ્ટ્રપતિ, અને માટે તમે એક કામ કરો. આત્મસ્વરૂપ સાહેબ કે શું કરું કે બેરિયર મૂકી દો. તે બેરિયર મુકાવી દીધું. તે જયંતસિંહ પોતે આવ્યા એકદમ વ્યવસ્થિત અને દાખલ થયા પછી કે બસ ઇતની પ્રદર્શની હૈ. આત્મસ્વરૂપ સ્વામી કે ઝ્યાદા ભી હૈ તો મુજે દેખના, મુજે પ્રદર્શની દેખની હૈ. એમ કરીને બેરિયર કઢાવ્યું, કઢાવીને આખું પ્રદર્શન જોયું. પ્રદર્શન જોઈને કેડમાં તકલીફ, પેલા પગથિયા ચડી ગયા, પગથિયા ચડીને સ્ટેજ ઉપર બેઠા અને બેસીને પ્રભાવિત તો બહુ થઈ ગયા હતા. અને એ વ્યક્તિ મહારાજની મૂર્તિના નગરમાં મંદિર હતું, આ નગરનો પ્રસંગ છે, સ્વામિનારાયણ નગરનો, મંદિરમાં ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા અને બંડલ હતું શ્રીજી મહારાજની મૂર્તિ આગળ એમને મૂક્યા ત્યાં આગળ પૈસા. પછી સ્ટેજ ઉપર પ્રવચન શરૂ થયું અને એ બોલતા હતા વ્યવસ્થિતપણે. પત્તું બાજુમાં મૂકી દીધું પાન અને પછી તો બોલવા લાગ્યા. તો બધા વિચાર કરે હવે આ 7 મિનિટમાં પ્રવચન પૂરું ના થાય, આ 7 મિનિટમાં પ્રવચન હવે પૂરું ના થાય. અને શરૂ થયું પ્રવચન અને 20 મિનિટ પ્રવચન થયું. એમાં વાત કરી કે પ્રભુ સ્વામી મેં અહંકાર નહીં હૈ, પ્રભુ સ્વામી મેં અહંકાર નહીં. આ જે શબ્દો સહજ નીકળે છે, અભિમાન નથી. એક જ મુલાકાત થઈ છે. એણે વાત કરી કે સરકાર કો પ્રભુ સ્વામી કી જરૂરત હૈ, લેકિન ઇનકો સરકાર કી જરૂરત નહીં હૈ. પછી આગળ વાત કરી પ્રભુ સ્વામી મેં ન કામ ન ક્રોધ ન લોભ ન ભય, પ્રભુ સ્વામીમાં આ બધું કશું છે જ નહીં. એક જ મુલાકાતમાં આવો એને અનુભવ જીવની અંદર ચોંટી ગયો કે આ વાત આ જે કહે છે બરાબર છે. એમ એવી રીતે અબ્દુલ કલામ આવ્યા તો અબ્દુલ કલામને આ જ અનુભવ થયો. એના સિક્યુરિટીને એ જ વાત કરીને કે પ્રભુ સ્વામી મને મૂકવા માટે આવેલા. જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અમે લોકો બધા દિલ્હી અક્ષરધામનું ઉદઘાટનનું આમંત્રણ આપવા માટે ગયા હતા, આ પ્રસંગ એમણે યાદ કર્યો કે જ્યારે હું ગાંધીનગર અક્ષરધામમાં આવેલો મારી ગાડી સુધી પ્રભુ સ્વામી મને વળાવવા માટે આવેલા. એ મહા મહાત્મા છે, મહાત્મા છે, મહાપ્રમુખ સ્વામી. આ બધું વર્ણન કર્યું. ચિદાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘ એના અધ્યક્ષ એ જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યા આ બધું જ વર્ણન કરેલું છે. એમણે તો લખાણ પણ આપેલું છે અને લખાણની અંદર આ બધી વાતો કરેલી છે કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા છે. તો પ્રમુખ સ્વામી મહારાજમાં સાધુતા છે, એમાં વૈશ્વિક પ્રેમ છે. તમે કોઈ પણ વ્યક્તિ જો એની પાસે જાય તો એ વ્યક્તિના જીવનની અંદર આ એને અનુભવ થાય કે હી હેઝ એન ઓરા ઓફ સેન્ટલીનેસ, ઓફ ફ્રેન્ડશીપ એન્ડ યુનિવર્સલ લવ. એની ફરતું ચોમેર, એના જે પ્રભા વલય કહેવાય, એમાંથી નીકળતું જે વાતાવરણ છે, એ વાતાવરણ શેનું છે? સાધુતાનું વાતાવરણ, એ નમ્રતાનું વાતાવરણ, એ વૈશ્વિક પ્રેમનું વાતાવરણ. આ બધું વર્ણન કર્યું. અને સ્વામીના પાસે પણ કોઈક આવે, નાની વ્યક્તિ આવી હોય, મોટી વ્યક્તિ આવી હોય, અહંકાર હોય ને, તો જે રીતે પ્રભુ સ્વામી મહારાજ વર્તે તે વર્તી ન શકાય. અહીંયા સંતસ્વામી હતા, સંતસ્વામીને પ્રભુ સ્વામી મહારાજ રોજ દંડવત કરતા. સંતસ્વામી પહેલા માળે રહેતા, પ્રભુ સ્વામી મહારાજ સીડી ચડીને જાય અને સંતસ્વામી ખાટલાની અંદર સૂતા હોય અને જેવા પ્રભુ સ્વામી પ્રવેશ કરે ખાટલા ઉપરથી બેઠા થઈ જાય અને બેઠા થઈને કહી રાખ્યું સેવક સંત અને સંતસ્વામી પણ ઊભા થાય, સંતસ્વામી પણ દંડવત કરે અને પ્રભુ સ્વામી મહારાજ પણ દંડવત કરે. તો થ્રુ આઉટ દંડવત પ્રભુ સ્વામી મહારાજે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી વગેરે સંતોને પણ દંડવત કર્યા છે. નાનામાં નાના સંતો છે એનો ચરણ સ્પર્શ કરેલો છે, હરિભક્તોનો પણ ચરણ સ્પર્શ કરેલો છે, યુવકોનો પણ કર્યો છે, કિશોરોનો પણ ચરણ સ્પર્શ કર્યો છે. અહીં અક્ષયચરણ સ્વામી બેઠા છે, એમની કિશોર અવસ્થા હશે તે વખતે, કદાચ 21 વર્ષની ઉંમર હશે કે 20 વર્ષ હશે. અને મુંબઈ મંદિરના પોતે પૂજા કરતા હતા હોલમાં, જૂનું મંદિર. પ્રભુ સ્વામી મહારાજ પારણા કરવાના બાકી છે, ઠાકોરજીના દર્શન કર્યા, મહંત સ્વામી પૂજા કરતા હતા, બાજુમાં અક્ષયચરણ સ્વામી, હજી દીક્ષા લીધી નથી, બાજુમાં હતા. કોઠારી સ્વામી ખૂણામાં બેઠા હતા, ત્યાં પૂજા કરતા હતા. પ્રભુ સ્વામી દર્શન કર્યા, હજી એમની પૂજા બાકી છે, પારણા બાકી છે, પણ ભક્તિભાવ છલકાતો હતો. અને આવીને સીધા જ મહંત સ્વામીને દંડવત, અરે મહંત સ્વામીને આમ ચરણ સ્પર્શ કર્યો, બાપાએ હા જે સ્વામિનારાયણ કહ્યા. આ તો કિશોર અવસ્થા, બાજુમાં બેઠા હતા, એમને વળીને ચરણ સ્પર્શ કર્યો. અને પછી કોઠારી સ્વામી હતા, કોઠારી સ્વામી દૂરથી જોયું કે પ્રભુ સ્વામી આવે, કોઠારી સ્વામી ઊભા થઈ ગયા અને બાપાને પગે લાગવા દીધા નહીં. આજે સહજ રીતે ઉત્સાહથી ઉમંગથી, એમના મનમાં એમ ન થાય કંઈક નાનપ થઈ જાય,
કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા નથી, મેં આ કામ કર્યું, ભગવાન સ્વામિનારાયણે આ કામ કર્યું. આ બહુ મોટી વાત છે. માણસને સહજ સહજમાં અહંકાર આવી જાય, થોડુંક કર્યું હોય તો પણ અભિમાન આવી જાય. અપમાન તો સહન થાય જ નહીં, વગર વાકે તો અપમાન સહન થાય જ નહીં. શ્રીજી મહારાજે વતનામૃતમાં કીધું ને, કોઈ માનતું ના હોય અહંકાર જુદી જાતનો હોય. 100 માણસ માનતા થાય ને અહંકાર વધે, અને જો આખી પૃથ્વીના માણસો માનતા થાય તો વાત જ બદલાઈ જાય. પ્રમુખ સ્વામી એવા ને એવા. હવે 1971ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને જોયા, અને આજે 2009ની સાલ છે. અમારી પહેલાં બધા સદગુરુ સંતોએ જોયા, પ્રમુખ સ્વામીના જીવનમાં એક લેશ પણ ફરક દેખાતો નથી, લેશ પણ ફરક નહીં. આટલું મોટું બનાવે અને વિચાર નહીં. એ સારંગપુરનો જે એક પ્રસંગ છે, પાછળ ભંડક્યું છે, ત્યાં એક પાટ રહેતી અને બાપા ત્યાં બેઠા હતા. અને પહેલાં તો બાપા પાછળની જે સીડી ઊંચી હતી પગથિયા, ત્યાંથી દર્શન કરવા માટે જતા, ઉપર દર્શન કરી નીચે આવીને પાટ ઉપર બેઠા હતા. થોડાક સંતો હતા, અમે થોડા પાર્ષદો ત્યાં બેઠા હતા ભગતમાં. અને હરિપ્રકાશ સ્વામીએ પ્રભુ સ્વામીને વાત કરી, આમ એ જરા રબુજી સાધુ હતા, એ સ્વામીને વાત કરી કે બાપા આ આટલા નવા થયા છે, 25 જણા અહીંયા આવ્યા છે પાર્ષદો, એ કોઈના નામ યાદ નથી, 700 થશે શું થશે. પ્રભુ સ્વામી મહારાજ કે સંકલ્પ કરનારને ચિંતા, આપણે શું ચિંતા. સંકલ્પ યોગી બાપા એ કરે, યોગી બાપા તો ધામમાં જતા રહ્યા છે ભાઈ, અત્યારે તો તમે છો અને તમારા માથે બધા પડ્યા છે, ચિંતા તો તમારે છે, પણ એવો વિચાર લેશ પણ નહીં. તો જો શાસ્ત્રના આધારે પણ ખબર પડે કે એક વિશેષ પુરુષ આપણને પ્રાપ્ત થયા, અને જ્યાં આ હોય ને ત્યાં ભગવાન છે. મહારાજે અંત્યના 27ના વતનામૃતમાં વાત કરી, જો ખરેખર સાચા અર્થમાં હોય તો જ્યાં ભગવાન હોય તો જ આ બને, બાકી ન બની શકે. તો શ્રીજી મહારાજે ગરડા અંત્યના 27ના વતનામૃતમાં વાત કરી કે પંચવર્તમાને યુક્ત જે સંત હોય તો ત્યાં આગળ એ ભગવાનનો એમને સાક્ષાત્કાર સંબંધ છે જ, તો જ બની શકે, બાકી ના બની શકે. બીજી એક વાત, એ શાસ્ત્રના આધારે જ વાત છે કે ભગવાનને સમ્યક પ્રકારે પોતે ધારી રહ્યા છે ત્રણેય અવસ્થામાં. એનો પણ એક પ્રસંગ કહું કે 1973ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા, અને રાતનો ટાઈમ હતો, રાતની સભા પતી ગઈ, અને પતી ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ચડતા હતા પગથિયે, જે લાકડાની સીડી છે સભા મંડપમાં. અને તે વખતે હન કોપ, એ હોલેન્ડ દેશના આપણા સત્સંગી છે, એ પણ ત્યાં ઊભા હતા. એને બધા છોકરાઓએ શીખવાડેલું, બધા યુવકોએ, કે પ્રભુ સ્વામી સાથે તમે ગુજરાતીમાં થોડુંક બોલો. તે ગુજરાતીમાં બોલ્યા કે તમારામાં ભગવાન અખંડ રહ્યા છે. એટલે પ્રભુ સ્વામી મહારાજે આમ સહેજ નકારાત્મક આમ માથું કર્યું ધીરે રહીને. બધાને નવાઈ લાગી, સ્વામી આમ કેમ કહે છે. અમને નવાઈ લાગી કે આ બાપા કેમ બોલે છે. પછી બાપા બોલ્યા, સ્વામી કે સમ્યક પ્રકારે રહ્યા છે. આટલો સ્વામી સુધારો કર્યો કે સંપૂર્ણપણે રહ્યા છે, સમ્યક પ્રકારે ફૂલ ફ્લેશ્ડ ફોર્મની અંદર ત્યાં આગળ રહ્યા છે. હવે એવા પુરુષ અજોડ, એક અક્ષર ભ્રમ, એક અને અદ્વિતીય છે, એ પરંપરા આપણને પ્રાપ્ત થઈ એ એક જ છે, અને એમાં જ સમ્યક પ્રકારે ભગવાન બિરાજમાન છે. અને મુક્તમ એના કરતાં થોડાક ઓછા છે. પ્રથમનું 41મું વતનામૃત મહારાજ લખે છે, એ વાત સમજાવે છે. અને છેલ્લે અંતની અંદર એ થોડીક વાત એ કરવાની કે આપણને અજોડ ગુરુ પ્રાપ્ત થયા છે તો આપણી થોડીક ફરજ છે. આપણે કોઈને વાત કરીએ ને થોડુંક ગમશે, તમારી સાથે એને હેત હશે ને થોડુંક માનશે, પણ જો આપણું વર્તન બરાબર નહીં હોય ને તો માનેલી વાત છે ને એ છોડી દેશે. વર્તન બહુ અગત્યની વાત છે. આજે સવારે અમે ગાડી ગામમાંથી અહીંયા આવતા હતા સારંગપુર, તો આમાં જ આ જ કપડાં પહેરેલા હતા, અને એ કપડાના કેટલાક બધા ત્યાં સ્ટોલો છે ને બહાર, હનુમાનજીનું મંદિર એની બહાર ગલી પડે છે ને ત્યાં તો બધા હતા. તો પીણા પીતા હતા, પીણાને તો છૂટ છે ના નહીં, પણ એક જણ સિગરેટ પીતો હતો અને આ જ કપડામાં હતો. હવે તમે વિચાર કરો, ભાઈ તમે પ્રભુ સાહેબ મહારાજના મહિમાની વાત કરો તો કે બેસ જાનો માનો, વ્યસન મુક્તિની વાત કરે તું તો છોડતો નથી, કે કે ના કે. કદાચ સિગરેટ પીનાર વ્યક્તિ બીજું ઘણું બધું કર્યું હશે, ના નથી, કદાચ પહેલી વખત આ શિબિરમાં આવ્યા હશે અને આ પ્રકારનો અનુભવ પણ પહેલી વખત હશે. પણ આવું દિવ્ય સ્થાન છે
તો દિવ્ય સ્થાનમાં વર્તનના સંકલ્પો લઈને જવાનો, તો જ લોકો માને, બાકી માનશે નહીં, વાતોથી નહીં માને. વર્તનનો તમને હું બીજો પ્રસંગ કહું, અને એ પ્રસંગ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ 2007માં જેક્સનવિલમાં હતા. અમેરિકામાં બાળકો કિશોરો અને યુવકોની શિબિર 10 દિવસની હતી બધું થઈને. છેલ્લો દિવસ હતો અને હોટલ હિલ્ટન એના બધા જ હોલ બુક કરી દીધેલા, બધા રૂમ બુક કરી દીધેલા, અને ભવ્ય શિબિર થયેલી. આ તમે બધા સ્લાઇડ શો જુઓ છો ને, આ બધું મ્યુઝિક ને આ બધા પરદેશની જ બધી છે બનેલી આવી છે, એમાંથી બધા ક્લિપ્સ જુઓ છો તમે, આ બધી તે વખતે ત્યાં બતાવેલી 2007ની સાલમાં. હવે 150 કાર્યકર્તાઓ પાછળ લાગેલા હતા, એમાંથી પ્રમુખ સાહેબ મહારાજ બપોરે જમતા હતા અને કેટલાક કાર્યકર્તાઓ બધું પતી ગયું હતું, વાઇન્ડ અપ થઈ ગયેલું, બેઠા હતા, પ્રભુ સાહેબના દર્શન કરતા હતા. અને આ બધા છોકરાઓને સ્વામી સાથે બહુ હેત, એટલે યુવાન હતા, લગ્ન બધા થયેલા પણ યુવાન છોકરાઓ. એમાંથી એક જણાએ વાત કરી કે બાપા ગઈકાલે બહુ ભૂખ લાગેલી અને ખાવાનું બધું ખતમ થઈ ગયું હતું, એટલે નજીકની અંદર એક હોટલ હતી અને ત્યાં અમે છોકરાઓ જમવા માટે ગયેલા, વેજીટેબલ બર્ગર જેવું આ થયું. સ્વામી કે શિબિર ફેલ, વિચારવા પડી ગયા. સ્વામી કે ખાધું આ? યોગી બાપા ના પાડે છે બજારનું ના ખવાય. સ્વામી આપની શું ઈચ્છા? નિયમ લો. તે બધાએ ત્યાં નિયમ લીધા કે ફરી વખત કોઈ દિવસ ત્યાં પગ ના મૂકો. જો એની અસર છે. ત્રીજો પ્રસંગ કહું અને પૂરું કરું. એ પ્રસંગ એ છે કે પિટ્સબર્ગની અંદર ઇસ્કોનનું એક મંદિર છે, અને ઇસ્કોનના મંદિરની અંદર વિદ્યાનગરમાં આપણે એક હરિભક્ત રહે છે, સીસી પટેલ કરીને. સીસી પટેલના એક દીકરા છે, એનું નામ ગૌરવ. એ તે વખતે ક્લીવલેન્ડમાં રહેતા હતા. એનો નાનો બાબો ધવલ, એ 5 વર્ષની ઉંમરનો હતો. આખા પિટ્સબર્ગમાં સારામાં સારું મંદિર ઇસ્કોનનું, હરે રામ હરે કૃષ્ણવાળાનું મંદિર તે વખતે હતું. એ લોકો ત્યાં દાખલ થયા, રિસેપ્શન એરિયા હતો. એમાં કેટલાક પેમ્ફલેટ્સ હતા, એમાં સમજાવતા હતા કે આપણે શા માટે શાકાહારી ભોજન લેવું જોઈએ. ઓલો 5 વર્ષનો ધવલ, એના બાપુજી ગૌરવને કીધું કે આ મને આ સમજાવો, આ આમાં શું લખ્યું છે, પેમ્ફલેટમાં શું લખ્યું છે. ગૌરવ એના દીકરાને કહે છે કે બેટા એમાં જોવાનું શું? બાપાએ ના પાડી છે એટલે નહીં ખાવાનું. બાપાએ ના પાડી છે એટલે નહીં ખાવાનું, એમાં જોવાનું શું? હવે એક અમેરિકન કપલ ધોળા, એ બાજુમાં દંપતી ઊભી હતી, પતિ પત્ની, એ ગુજરાતી સમજતા નહોતા, અને ખાલી ગૌરવનો હાવભાવ જોયો અને હાવભાવ પરથી એ પોતે એવું બોલ્યા. એણે કીધું ધીસ ગાય, એટલે આ માણસ, આ વ્યક્તિ, ધીસ ગાય મસ્ટ બી અ ફોલોઅર ઓફ પ્રમુખ સ્વામી. આ પ્રમુખ સ્વામીના શિષ્ય હોવા જોઈએ. એમ આપણું વર્તન એવું થાય તો લોકો એમ કે પ્રમુખ સ્વામી અજોડ ગુરુ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.